તો મિત્રો તમે જે હાલ માટે તે જોઈ મિત્રો એકદમ નવી સ્ટાઇલ તો મિત્રો તમે એ રીતનું એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો આપણે એના માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે તો ચલો મિત્રો હું તમને ફટાફટથી ટેટસ એડિટિંગ શીખવાડી દઉં તો આપણે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જે આ રીતના આપણે બીટમાં પ્રોજેક્ટ છે મિત્રો તમે જોઈ શકો છો જે ભાઈબંધ માટે ટેટસ બીટમાં પ્રોજેક્ટ આ રીતના તમારે બીટમાં પ્રોજેક્ટ છે તો મિત્રો તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે મિત્રો તમારી અલાઈટ મોશન એપ્લિકેશનમાં મિત્રો અને મિત્રો તમને જે આ બીટમાં પ્રોજેક્ટ છે એ તમને ઇમ્પોર્ટ કરતા ના આવડતું હોય તો મિત્રો તમે જે સામે વિડીયો જોઈ રહ્યા છો એ મિત્રો વિડીયો તમારે જોઈ લેવાનો છે આ વિડિયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો તમારે આ વિડીયો જોઈ અને પછી તમારે જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે મિત્રો તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારે જે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમારું આ રીતના પેજ જોવા મળશે જોઈ લો આ રીતના આપણે પૂરેપૂરું તમારું જેમ કે સત્યાવીસ સેકન્ડ સુધી આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે જેમ કે અહીંથી પ્લસમાં જઈ અહીંથી જવાનું છે મીડિયાવાળા ઓપ્શનમાં મિત્રો અને પછી તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનો રહેશે મિત્રો મિત્રો જો તમારે એક આ રીતનું તમારે બેકગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે સાઈડમાં ક્લિક કરી અને બેકગ્રાઉન્ડ આપણે સોંગ પ્રમાણે ખેંચવાનું છે જેમ કે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચવાનું છે અને મિત્રો અટકી જાય તો આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવા એટલે તમારું બેકગ્રાઉન્ડ છે તમારા સોંગ પ્રમાણે ખેંચાઈ જશે હવે મિત્રો આપણે આ રીતના પહેલે આવી જવાનું છે અને ત્યાર પછી તમારે જેમ કે પીએનજી ફોટા એડ કરવાના છે જેમ કે પ્લસમાં જઈ મીડિયામાં જઈ મિત્રો સૌથી પહેલાં તમારે જેમ કે એક આ રીતનો ફોટો એડ કરવાનો છે મિત્રો ફોટાને સોંગ પ્રમાણે ખેંચવાનું છે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચીને અટકી જાય તો આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું હવે મિત્રો તમારે મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને આ ઓપ્શનમાં જઈને આપણે અહીંથી રોલેટ કરવાનું છે બીજા નંબરના ઓપ્શનમાં જઈ તો અહીંથી આપણે માઇનસને એવું કરી અને રોલેટ કરીને મિત્રો આ ઓપ્શનમાં જઈ તો તમારે આ રીતના ખસેડવાનું છે અને પછી તમારે એને સેટ કરવાનું રહેશે તો જોઈ લો તમારે આ રીતના તમારે એક ફોટો મૂકી લેવાનો છે હવે મિત્રો પાછું પ્લસ પહેલે આવી જાય અને પછી પાછું પ્લસમાં જઈ મીડિયામાં જઈ એક બીજો ફોટો મિત્રો આપણે જેમ કે આ રીતનો એડ કરીને મિત્રો આને પણ આપણે માઇન જેમ કે અહીંથી માઇનસને એવું કરવાનું છે અને જેમ કે રોલઆઉટ કરી હવે સોંગ પ્રમાણે ખેંચવાનું છે ફોટા પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચીને અટકી જાય તો આ ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી હવે તમારે પહેલે આવી જવાનું છે મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારે સેટ કરી લેવાનું છે જેમ કે મિત્રો તમારે ફોટા પર ક્લિક કરીને અહીંથી આપણે મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને આ ઓપ્શન છે આપણું સેટ કરવાનું થોડું આપણે આ રીતના ખેંચવાનું છે જેમ કે જોઈ લો આપણે આ રીતના ખેંચી અને મૂકી લેવાનું છે હવે પાછું પ્લસમાં જે મીડિયામાં જે આ રીતનો ફોટો એડ કરીને સોંગ પ્રમાણે ફોટો ખેંચવાનો છે અને અટકી જાય તો આ ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું હવે ડાયરેક્ટ આપણે જવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં અહીંથી તમારે બીજા નંબરના ઓપ્શનમાં જ અહીંથી માઇનસ નેવું કરવાના છે તો જો મિત્રો અહીંથી માઇનસ નેવું કરે તો તમારે પહેલાં નંબરના ઓપ્શનમાં આવી અને આ રીતના આપણે સેટ કરી લેવાનો છે ફોટો મિત્રો તમે જોઈ શકો છો આપણો આ રીતના ફોટો છે એ તમારે સેટ કરી લેવાનો છે અને ત્યાર પછી તમારે હવે જેમ કે એક સેપ એડ કરવાનું છે બ્લેક સ્ક્રીનનો મિત્રો સૌથી પહેલાં પ્લસમાં જઈ અહીંથી આપણે જેમ કે અહીંથી સેપવાળા ઓપ્શનમાં જવાનું છે જે પહેલા નંબરનો અહીંથી આપણે એક ચોરસ ડબ્બો લેવાનો છે અને ચોરસ ડબ્બાને ફિલ સ્ક્રીન ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી આપણે ફિલ સ્ક્રીન કરી અહીંથી જવાનું છે કલરના ઓપ્શનમાં કલરના ઓપ્શનમાં જઈ અને અહીંથી તમને બીજા નંબરનું ઓપ્શન જોવા મળશે જે આ છે તો એની પર આપણે ક્લિક કરી અને ત્યાર પછી તમારે આ રીતના ખેંચવાનું છે ખાલી ખેંચવાનું છે નું તમારું આ રીતના બ્લેક થશે મિત્રો તો ચાલો તમારે આ રીતના બ્લેક થશે મિત્રો ત્યાર પછી તમારે જેમ કે અહીંથી સીધું કરી લેવાનું છે આ રીતના હવે મિત્રો થોડું જેમ કે હવે તમારા સાઈડમાં નથી ક્લિક કરવાનું હવે તમારે જે આ જેમ કે તમે જોઈ શકો છો જે આ વ્હાઈટ કલર છે મિત્રો ત્યાં તમારે અહીંથી આ રીતનો કલર લેવાનો છે મિત્રો તમારે જેમ કે આ છે એ રીતના આપણો કલર લેવાનો છે અને પછી તમારા સાઈડમાં ક્લિક કરી અને પૂરું કટ કરી હવે તમારે જેમ કે આની પર ક્લિક કરી અને અહીંથી બિલિંગમાં જવાનું છે અહીંથી લાઇટિંગમાં જઈ નહીંથી આપણે સ્ક્રીનનું ઓપ્શન મળશે આપણે સ્ક્રીન કરી લેવાનું છે તો જ તમારો આ રીતના સેફ થઈ જશે હવે તમારે મોટું ટ્રાન્ઝેક્શનમાં જે થોડું રોલઅર્ટ કરવાનું છે માઇનસને એવું કરીને હવે તમારે ઉપરની સાઈડ ખેંચવાનું છે આ ઓપ્શનમાં જઈને એટલે તમારો સેફ થોડો આ રીતના નીચેથી આવશે મિત્રો મિત્રો તમારે આ સેપ ના કામ લાગે તો બીજો સેફ છે એ પણ હું તમને આપી દઈશ મટિરિયલમાં મિત્રો તો તમે જોઈ શકો છો પ્લસમાં જે મીડિયામાં છે ને તમને આ રીતના બ્લેક કલરનો સેપ આપી દેશે મિત્રો પહેલાં આપણે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે અને અટકી જતા આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી હવે મોટું ટ્રાન્ઝેક્શનમાં જ ને હવે તમારે અહીંથી પણ રોલેટ કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના તમે ખેંચશો એટલે મિત્રો અહીંથી માઇનસ ને એવું પડશે એટલે રોલેટ થશે અને ત્યાર પછી તમારે એકવાર સાઈડમાં ક્લિક કરવાનું છે સાઈડમાં ક્લિક કરી હવે તમારા સેપ ઉપર ક્લિક કરીને અહીંથી આપણે ત્રણ ટપકા દેખાય છે ત્યાં ક્લિક કરીને અહીંથી આપણે ફિલ સ્ક્રીનનું ઓપ્શન મળશે તો મિત્રો આપણે સેપ ફિલ સ્ક્રીન કરી હવે ડાયરેક્ટ મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને આ ઓપ્શનમાં જવાનું છે પહેલા ઓપ્શનમાં આ રીતના ખેંચવાનું છે તો મિત્રો નીચેથી આપણે આ રીતના સેપ આવશે મિત્રો આપણે આ રીતના સેપ ખેંચી લેવાનું છે હવે તમારે સાઈડમાં ક્લિક કરીને હવે તમારે એક પીએનજી એડ કરવાની છે જેમ કે પ્લસમાં જઈ મીડિયામાં જવાનું છે મિત્રો મીડિયામાં જઈને આ રીતના એક પીએનજી આપણે એડ કરવાની રહેશે અને ત્યાર પછી સોંગ પ્રમાણે ખેંચવાની છે પીએનજીને હવે મિત્રો આપણે પહેલે આવી જવાનું છે તો મિત્રો ત્યાર પછી પીએનજીને આપણે સોંગ પ્રમાણે ખેંચી લઈ અને પછી તમારે અહીંથી પાછી રોલેટ કરવાનું છે મોટું ટ્રાન્ઝેક્શનમાં જ બીજા નંબરના ઓપ્શનમાં જઈ આ રીતના આપણે માઇનસ નેવું કરી લેવાના છે અને મિત્રો પહેલાં ઓપ્શનમાં આવીએ મિત્રો તમારે આ રીતના આપણે મૂકવાની રહેશે પી એ જીને હવે તમારા નામનો લોગો એડ કરો તો તમે એડ કરી શકો છો તો મિત્રો તમારે આ રીતના તમારા નામનો લોગો એડ કરો તો એડ કરી શકો છો અને બીજું કે ઝીણા ટપકા પણ હવે તમારે કશું કરવા નથી જેમ કે તમારું છેલ્લું બેકગ્રાઉન્ડ છે મિત્રો તમે જોઈ શકો છો એને આપણે કટ કરવાનું છે ખાલી જોયેલા પહેલાં પ્લસ નિશાની છે તો મિત્રો ત્યાં આવી જઈ તમારા પ્લસ નિશાની પર ક્લિક કરવાનું છે નહીંથી તમારે કટ કરવાનું છે વચ્ચેવાળા ઓપ્શનથી હવે તમારે પાછું પ્લસ નિશાના પર આવી જવાનું છે અહીંથી આપણે બેકગ્રાઉન્ડ ઉપરની સાઈડ જતું રહ્યું છે મિત્રો તમારે અહીંથી કટ કરવાનું છે હવે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીને તો મિત્રો તમે જોઈ શકો છો એકવાર ફરીથી બતાવજો છો જો તમારા પ્લસ નિશાની છે તો મિત્રો આપણે ત્યાં આવી જઈ અને ફોટા પર જેમ કે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી અહીંથી કટ કરી અને પાછળ જવાનું છે પાછળ જઈ અને અહીંથી પણ આપણે કટ કરી લેવાનું છે મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં કટ કરવાનું રહેશે તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં મિત્રો કટ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના કટ કરી હવે મિત્રો કશું કરવાનું છે તમારે જે આ છે એ રીતના આપણે રાખવાનું છે મિત્રો જેમ કે મિત્રો તમારે આ પીએન છે બધી એક એક કરીને ઉપરની સાઈડ ખસેડવાની છે જેમ કે અહીં પકડશો અને ઉપરની સાઈડ પહેલાં નંબરની રાખવાની છે અને તો જોઈ શકો છો આપણે આ રીતના રાખવાની છે બધું મટીરિયલ ઉપરની સાઈડ લઈ લઉં છું મિત્રો તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો જેમ કે આપણે જે અહીંથી તમને હું બતાવું છું કઈ રીતના રાખવાનું છે તો મિત્રો જોઈ લો પહેલાં તમારે એક પીએનજી ફોટો બીજો પીએનજી ત્રીજો પીએનજી અને પછી સેફ અને પછી તમારે ટેક્સ પીએનજી આ રીતના રાખવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના સેટ કરી લેવાના છે મિત્રો તમારા ફોટા છે તમારે કટિંગ કરી લેવાના છે આ રીતના હવે મિત્રો આપણે ઇફેક્ટ એડ કરવાના છે મિત્રો ઇફેક્ટમાં તમારે જેમ કે આ રીતના પૂરો પ્રોજેક્ટ જે કટ કરવાનું છે મિત્રો તમે જે રીતના બીટમાં પ્રોજેક્ટ ઇનપુટ કર્યો એ રીતના તમે જે ઇફેક્ટ શેક એમ કરીને સોળ એમ કરીને લખેલું છે તો ખાલી એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈને અહીંથી આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી અને હવે તમારા જે ફોટા આપણે કટ કર્યા છે મિત્રો જેમ કે હું તમને અહીંથી બતાવી દઉં છું જે નીચે આપણે જવાનું છે છેક નીચે મિત્રો મિત્રો તમારે આ રીતના ફોટા કટિંગ જોવા મળે જેમ કે આ છે મિત્રો એમાં તમારા ઇફેક્ટમાં જઈને આપણે આ રીતના પેસ્ટ કરશો મિત્રો એટલે તમારું આ રીતના પેજ થઈ જશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો જે આ રીતના છે તો મિત્રો તમારે આ આ રીતના તમારે ઇફેક્ટમાં આ રીતના પેસ્ટ કરવાનું રહેશે મિત્રો તમારે જેમ કે આ રીતના તમારે જેટલા આપણે ફોટા કટ કર્યા છે એમાં તમારે આ રીતના ઇફેક્ટ પેસ્ટ કરી લેવાનો છે મિત્રો તો મિત્રો હું આ રીતના આખા સોંગમાં ઇફેક્ટ પેસ્ટ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો તો મિત્રો તમારે આ રીતના તમારે ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરી લેવાનું છે ને આપણું આ રીતના ઇફેક્ટ પેસ્ટ થઈ જાય મિત્રો એટલે આપણું સ્ટેટસ બની જશે ને અહીંથી તમારે એક લોગો એડ કરવો તો લોગો એડ કરી શકો છો હવે આપણું આ રીતના સ્ટેટસ બની જાય તો અહીં ક્લિક કરી અહીંથી આપણે વિડીયોના ઓપ્શનમાં એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું એટલે તમારું સ્ટેટસ તૈયાર થઈ જશે તો મિત્રો આપણે આ રીતના સ્ટેટસ છે એ તમારે બનાવી લેવાનું છે સો સો ટકા તમારું બની જશે તો ચલો